समाचार में आगळ वात करिए टेक्सटाइल उद्योग में भाव वधारा मुद्दे केन्द्र सरकार एक्शन में आवी छे। टेक्सटाइल मंत्रालय ना उच्च अधिकारियों की बैठक मळी जेमां टेक्सटाइल उद्योग ना विविध सेगमेंट साथे बैठको थई। कॉटन, जीनिंग, स्पिनिंग, वीविंग, पावर लूम ना प्रतिनिधिओ आ बैठक में हता। रॉ मटीरियल भाव घटाड़वा सरकार हस्तक्षेप करे तेवी मांग करवामां आवी छे। 10 वर्ष बाद कॉटन ना भाव विक्रमी सपाटीए पहोंच्या छे तो कॉटन यान निकास पर अंकुश मुकवा प्रतिनिधिओनी मांग छे। स्पिनिंग मिलो नफाखोरी करी रही होवानी पण रजूआत थई छे। एक मास में किलो दीठ रूपया 50 वधारवामां आव्यानी रजूआत करवामां आवी। खेडूतोने ऊंचा भाव मळे तेनी सामे विरोध न होवानुं पण तेओए कह्युं। तो साथे हालनी निकास आंतरराष्ट्रीय भाव करता 15% ओछा भावे थयानो पण दावो करायो छे। कपासना भाव तो ऊंचा छे એ સમજી શકાય છે અને ખેડૂતોને સારા ભાવ મળે એમાં અમે લોકો બધા ખુશ છીએ, પણ એની સામે એની કમ્પેરિઝનમાં જે સૂતર કોટન યાનના ભાવ જે હોવા જોઈએ એની કમ્પેરિઝનમાં ખૂબ વધ્યા છે અને એમાં જે છેલ્લા મહિનાની અંદર કહું તો 40-50 રૂપિયા કિલો વધી ગયા છે। જે પ્રમાણમાં કપાસ નથી વધ્યો પણ સૂતરના ભાવ વધારે થઈ ગયા છે, એટલે આવું લાગે છે કે સ્પિનિંગ મિલોએ કાર્ટેલ રચીને ગમે તે રીતે પણ આખું એક મોનોપોલિસ્ટિક એમનું જે થઈ ગઈ છે એનો એ લાભ લઈ રહી છે। સર્વાઈવલ બહુ મુશ્કેલ છે અને ગવર્મેન્ટની દખલગીરી બહુ જરૂરી થઈ ગઈ છે। અમે રૂના કપાસના એક્સપોર્ટ માટે અમે લોકોને કોઈ વાંધો નથી। હમણાં આંતરરાષ્ટ્રીય જે કપાસના જે ભાવો છે એના કરતાં આપણા કપાસના ભાવ જે પ્રમાણે એક્સપોર્ટ થઈ રહ્યા છે એ 15-20% ઓછા છે, એટલે આંતરરાષ્ટ્રીય ભાવમાં કપાસ નિર્યાત થાય તો એમાં આપણે કશું જ વાંધો નથી, પણ ઓછા ભાવમાં ના થવી જોઈએ, તો એના ઉપર એક ઓબ્ઝર્વેશન થવું જોઈએ। બીજું જે યાનના ભાવ છે, યાનના જે નિકાસ થઈ રહી છે એને કંટ્રોલ લાવવાની જરૂર છે। એને આઈધર તમે કમ્પ્લીટલી બેન કરો અથવા તો એને ક્વોન્ટિટીનું રેસ્ટ્રિક્શન કરો અને એ પણ ગવર્મેન્ટની દખલગીરી આવે, મોનિટરિંગ કરે, એની પરમિશનથી જ એક્સપોર્ટ થાય તો જ આપણી પાવર લૂમ સર્વાઈવ થઈ શકે। રો મટીરિયલના ભાવ વધવાથી એકદમ જમ્પ આવવાથી શું છે કે ગ્રેમાં ખરીદી અટકી ગઈ છે, એટલે વેપારીઓ ડરે છે માલ ખરીદતા, એટલે અત્યારે માર્કેટ એકદમ સ્લો ડાઉન થઈ ગયું છે।